અગર વાત કરીએ તો રાજકોટમાં સુરતના કોન્ટ્રાક્ટરના અપહરણ મામલે કોન્ટ્રાક્ટર બિપિનસિંહ પિલુદરિયા ગોંડલ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં તેમણે નિવેદન નોંધાવ્યું હતું કે જેમાં તેમણે જણાવ્યું કે અમે દરબાર વેસ્ટ કોર્પોરેશનના નામે ટેન્ડર ભર્યું હતું ત્યારબાદ ગોંડલ ગયા ત્યારે નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સભે સભ્ય ચંદુડાભી ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ તેમજ મયંક કચરાભાઈ વૈષ્ણવે અક્ષર મંદિર પાસેથી મારું અપહરણ કર્યું હતું ત્યારબાદ તેમણે મને ઢોરમાર મારી બળજબરીપૂર્વક મારી પાસે લખાણ કરાવ્યું હતું એટલું જ નહીં આ તમામ લોકોએ ટેન્ડર અંગે અરજી કરશો તો તમને અને તમારા પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી આ કોન્ટ્રાક્ટરે સમગ્ર ઘટનાના પુરાવા પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા તો બીજી તરફ કોંગ્રેસ હવે સુરતના કોન્ટ્રાક્ટરના

તે પરત ટેન્ડર અમે ભરવા નથી તે રીતે અમારી પાસે જબરજસ્તીથી લખાણ લેવામાં આવેલ હતું ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીએ નગરપાલિકાની ગાડીમાં મને અને મારા મિત્રને બેસાડીને નોટરી કરાવવા માટે પોલીસ કોર્ટની બાજુમાં જરોક્ષ સેન્ટર છે ત્યાં લઈ ગયેલ હતા જબરજસ્તી અમારી પાસે નોટરી કરાવવામાં આવી હતી એના આઠસો રૂપિયા નોટરીના પણ મારી મારી પાસે ચૂકવવામાં હતા અને ત્યારબાદ ફરીથી અમને બંગલા ઉપર લઈ ગયેલા હતા ત્યારબાદ ફરીથી મારું એક ટેન્ડરનો ડીડી ટેન્ડર ફીનો ડીડી મને મારી ઓફિસેથી મળેલ છે તે સબબ એક ખોટી રીતે એક ધમકી આપી વિડીયો ઉતારી લીધેલ છે એ તમામ બધી ખોટી કાર્યવાહી બે હજાર ચોવીસના રોજ જે કોંગ્રેસ પેરિત જે દરબાર નામની સુરતની એજન્સી છે જે 22 બાર 2023 ના રોજ લેખિત આપી ગઈલી છે કે અમારે આ કામ કરવું નથી અને આજ એક એક 2024 ના રોજ અમારા સુદ્ર સભ્ય રાજેન્દ્રસિંહ ચંદુભાઈ ડાભી અને ચીફ ઓફિસર નગરપાલિકાના એના ત્રણ ઉપર જે ફરિયાદ કરેલ છે એના અનુસંધાને અમારા ગોંડલના નગરપાલિકાના સુદ્ર ભાજપના બધા સંગઠનના હોદ્દેદારો આજે અમે ડીસી સાહેબને જઈ અને રજૂઆત કરેલી છે કે ભાઈ ખરેખર આમાં સાચી તમે તપાસ કરો આ લોકો દસ દિવસ પહેલાં જે નગરપાલિકાને લેખિત આપી જાય છે કે અમારે આ કામ કરવું નથી તો દસ દિવસ પછી કોંગ્રેસના આગેવાનો લઈ આજે લોકોએ અમારા ત્રણ બે સુધારાસભ્યો અને નગરપાલિકાના ચીફ ઉપર જે ખોટી ફરિયાદ કરે છે એના અનુસંધાને અમે ડેપ્યુટી કલેક્ટર